हेलो स्टूडेंट्स, वेलकम टू एलके एकेडमी। फ्रेंड्स, गया लेक्चरोनी अंदर अपने गुजरात ने भारतना इकोनॉमिक सर्वे विषय चर्चा करेली, बराबर है। ते अंतर्गत जे बाबतों एक्जाम में पूछाय एवी हती, प्रीलिम्स अने मेन्स पॉइंट ऑफ व्यू, बराबर है। तो एनी अपने विगते चर्चा करी छे। ए बधी बाबतों ने मित्रों तमारे वारंवार रिवाइज करती रहेवानी छे, कारण के घणी वक्त आंकड़ाकीय माहितीओ होय छे, बराबर छे, ए डायरेक्टली पूछाई जती हुई है। घना बदा स्टेटमेंट, घनी बड़ी नवी बाबतों, नवी थीअरीज, ए बदीज बाबतों मित्रों एक्जाम पॉइंट ऑफ व्यू खूब अगत्यता धरावती हुई है। तो ये बड़ी बाबतों ध्यान में राखवानी हुई है अने एमा कोईपण प्रकार की मिस्टेक ना थाय एवो प्रयत्न तमारो रहेवो जोईए। मित्रों, आ लेक्चर नी अंदर जेवी रीते आर्थिक सर्वेक्षण भारत अने गुजरात में आपणे जोयो, एज रीते मित्रों आपणे ભારતનું બજેટ 2021-22નું જે છે, બરાબર છે, એ પ્લસ ગુજરાતના બજેટની જે અગત્યની બાબતો છે તે એના વિશે આપણે વિગતે ચર્ચા આ લેક્ચરોની અંદર કરીશું. મિત્રો, તમે જાણો છો કે યુનિયન બજેટ જે છે એ ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર રજૂ કરી દેવામાં આવતું હોય છે અને ઇકોનોમિક સર્વે જે છે ભારતનો, ખાસ કરીને એ મિત્રો બજેટ રજૂ થાય એના 2-3 દિવસ પહેલાં જનરલી ડિક્લેર કરવામાં આવતો હોય છે, બરાબર. એટલે આ બંને બાબતો ફેબ્રુઆરી મહિનામાં લગભગ એકસાથે રિલીઝ કરવામાં આવતી હોય છે અને એના પછી જે કોઈ એક્ઝામો મિત્રો આવે એ બધી જ એક્ઝામોમાં એમાંથી ક્વેશ્ચનો પૂછાવાની શક્યતાઓ છે એ મિત્રો ઘણી બધી વધી જતી હોય છે, બરાબર. તો દોસ્તો, યુનિયન બજેટ 2021-22 જે છે, રાઈટ, એ 1 ફેબ્રુઆરી એકચ્યુઅલી રજૂ થયેલું. તો એમાં જે જે મુખ્ય પ્રાવધાનો છે, બરાબર, એ પ્રાવધાનો વિશે ચર્ચા આપણે આ લેક્ચરોની અંદર કરવાની છે અને એમાં જે જે મુખ્ય બાબતો એ જે નવી નવી સ્કીમો લાવેલી હોય અથવા કોઈ ચેન્જ કર્યું હોય અથવા કોઈ સ્કીમને કન્ટિન્યુઅસ કરવાની હોય અથવા કોઈ ટેક્સેશનમાં ચેન્જીસ હોય તો એ બધી જ બાબતો યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામની અંદર મિત્રો એ બાબતોને લઈને સવાલો જે છે પૂછાતા હોય છે, બરાબર. શરૂઆત કરીએ મિત્રો યુનિયન બજેટમાં. પહેલાં 2020ની પરિસ્થિતિ જાણી લઈએ. તો ઓલરેડી આપણે વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો કે 2020 જે આખું વર્ષ રહ્યું છે, રાઈટ, એ COVID-19 પેન્ડેમિકની અંદર પસાર થયું છે. એમાં તમે જાણો છો કે આ ગ્રાફ છે એના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે જેમાં ભારત દેશ જે ગ્રીન ડોટેડ લાઇન છે, એડવાન્સ ઇકોનોમીસ જે બ્લુ કલરની લાઇન છે, રાઈટ, એ સિવાય એક્સક્લુડિંગ ચાઇના અને ઇન્ડિયાને બાદ કરતાં ઇમર્જિંગ ઇકોનોમીઝ હોય, રાઈટ, એ યલો કલરની લાઇન છે અને ચાઇના જે છે, રાઈટ, એ કેસરી કલરની લાઇન છે. એટલે એમાં કન્ફર્મ કેસીસ આજે વાય એક્સિસ જે છે, બરાબર છે, એ એક્સિસ ઉપર મિત્રો નંબર ઓફ કેસીસ ઇન લેક્સમાં લખેલા છે, રાઈટ. અને આજે ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ, થર્ડ વેવ એ બધી બાબતો અહીંયા તમને દર્શાવી છે. ભારત દેશની અંદર ફર્સ્ટ વેવ અત્યાર સુધી હતો, બરાબર, પરંતુ હવે સેકન્ડ વેવ આવવાની શરૂઆત થઈ છે. પરંતુ એ પણ મિત્રો અમુક રાજ્યો પૂરતો જ મર્યાદિત છે, નહીં કે બીજા ઘણા બધા રાજ્યોને પણ એમાં સામેલ કર્યા છે, રાઈટ. તો આ આખું ટેબલની વિગતે આપણે ચર્ચા ઓલરેડી ભારતીય આર્થિક સર્વેક્ષણની અંદર કરી છે. ત્યાર પછી આ ગ્રાફ જે છે એ દર્શાવે છે મિત્રો કે કેસીસ ડબલ થવાનો ટાઈમ, રાઈટ, માર્ચ મહિનાની અંદર એટલા, સોરી, આ નંબર ઓફ ડેઝ બતાવે છે અને આ મહિનાઓ બતાવે છે, બરાબર છે, 3 માંથી 7, 7 માંથી 12, પછી 19, 20. એટલે એમ જોવા જાઓ મિત્રો તો શરૂઆતના મહિનાઓની અંદર ડબલિંગ ટાઈમ જે છે એ ઘણો બધો ઓછો રહ્યો છે, રાઈટ, અને ત્યાર ઘણો વધુ રહ્યો છે અને ત્યાર પછી એ ઓછો રહ્યો છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી વાત કરીએ તો એવરેજ ડેઇલી ટેસ્ટ પર લેક, રાઈટ, એમાં તમે જુઓ કે જૂનમાં 16, ત્યાર પછી જુલાઈમાં 28 પર લેક પોપ્યુલેશન, બરાબર છે, એ પ્રમાણે ત્યાર પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં એવરેજ એક રહી છે કે 82ની, બરાબર છે, નંબર ઓફ ડેઇલી ટેસ્ટ પર લેક પોપ્યુલેશન, એટલું ભારત દેશની કેપેસિટી રહી છે. ડેથ્સની વાત કરીએ મિત્રો તો ભારત દેશનું પરફોર્મન્સ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ, ડેથ્સની બાબતે મિત્રો ભારત દેશે ઘણું બધું સારું પરફોર્મન્સ આપ્યું છે. એટલે કે ઓછામાં ઓછા લોકોએ જીવ COVID-19ના કારણે ગુમાવો પડ્યો છે, બરાબર છે. એના બીજા ઘણા બધા કારણો છે કે શરૂઆતના દિવસોથી જ મિત્રો લોકડાઉન લગાવી દીધું હતું અને એ પણ સ્ટ્રિક્ટ, રાઈટ, અને ત્યાર પછી જે જે અગત્યની બાબતો છે જેમ કે પીપીઈ કિટ્સનું નિર્માણ છે, સેનિટાઇઝેશન, સેનિટાઇઝર વિશે જાગૃતિ છે,
માસ્ક વિશે જાગૃત હોય, એ બધી બાબતો મિત્રો ખૂબ કડક રીતે પાલન કરવામાં આવી હતી. અને કેર પણ મિત્રો અવેલેબિલિટી ન હોવા છતાં પણ મેક્સિમમ જે ઉપલબ્ધતા હતી એ કેપેસિટી પ્રમાણે મિત્રો ઘણું બધું ભારત દેશનું સારું પરફોર્મન્સ કહી શકાય. કે એટલું બધું વિશાળ પોપ્યુલેશન હોવા છતાં નંબર ઓફ ડેથ્સ છે રાઈટ એ ઘણી બધી ઓછી છે, તમે આ લીલા કલરના ગ્રાફ પરથી મિત્રો જોઈ શકો છો. રાઈટ, એડવાન્સ ઇકોનોમીમાં મિત્રો નંબર ઓફ ડેથ્સ તમે જોઈ શકો અહીંયા. રાઈટ, એ જ રીતે ઇમર્જિંગ ઇકોનોમીમાં ચાઇના ઇન્ડિયાને બાદ કરતાં યલો કલરનો ગ્રાફ જોઈ શકો. રાઈટ, એના કરતાં ભારત અને ચાઇનાનું પરફોર્મન્સ જે છે એ મિત્રો સારું છે. ઓવરઓલ ઇન્ડિયાનું સૌથી વધારે સારું છે, કારણ કે ચાઇનાની અંદર પણ શરૂઆતના દિવસોમાં મિત્રો ડેથ રેટ જે છે ઘણો બધો વધારે હતો. બરાબર છે, ત્યાર પછી આગળ વધી મિત્રો અને ચર્ચા કરીએ વી શેપ ઇકોનોમિક રિકવરી. આપણે ઇકોનોમિક સર્વેમાં વોલ્યુમ 1ની અંદર મિત્રો વી શેપ ઇકોનોમિક રિકવરીનો કન્સેપ્ટ વિગતે સમજ્યો હતો. બરાબર છે, એની ફરીથી અહીંયા ડિસ્કશન આપણે નથી કરતા, કારણ કે ઓલરેડી મિત્રો ડિટેલમાં આપણે એને એક્સપ્લેન કરી ચૂક્યા છીએ. દુનિયાનું એડવાન્સ ઇકોનોમીસ, યુરોપિયન એરિયાઝ, ઇમર્જિંગ ઇકોનોમીસ અને ભારત, બરાબર છે, પાંચે પાંચનું વી શેપ ઇકોનોમિક રિકવરી જે છે એ 2020માં જૂન જુલાઈ મહિનાથી ભારત દેશની અંદર વાત કરીએ તો સેકન્ડ ક્વાર્ટરની અંદર મિત્રો વી શેપ ઇકોનોમિક રિકવરી આપણી એવા પ્રકારનો આપણો ઇકોનોમિક ગ્રોથ થયો છે, એનો મતલબ એવો થાય ડાયરેક્ટ. બરાબર, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં પણ તમે જોઈ શકો કે મિત્રો એપ્રિલ મહિના દરમિયાન સૌથી વધારે ઘટ્યું છે. બરાબર છે, એમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને સૌથી વધારે ઇફેક્ટ થઈ છે. અને ત્યાર પછી મિત્રો ધીમે ધીમે જેવું લોકડાઉન એઝ કરી દેવામાં આવ્યું એટલે ધીમે ધીમે એ રિકવરી આવતી ગઈ છે. રાઈટ, વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી ઇન્ફ્લેશનની પણ આપણે વિગતે ચર્ચા કરી હતી. કોર ઇન્ફ્લેશન, હેડલાઇન ઇન્ફ્લેશન, બરાબર છે, સીપીઆઈ, રૂરલ સીપીઆઈ, અર્બન ડબલ્યુપીઆઈ, સીપીએ, ઇન્ડસ્ટ્રીયલ વર્કર, રૂરલ લેબર્સ, એગ્રીકલ્ચર વર્કર્સ, રાઈટ, તો એ બધા માટે પણ અલગ અલગ કાઉન્ટિંગ કરવામાં આવે છે. કોણ કાઉન્ટિંગ કરે છે પણ તમારે યાદ રાખવાનું છે, કારણ કે એ પણ ખૂબ અગત્યની બાબત છે. ત્યાર પછી છે મિત્રો સીપીએ ઇન્ફ્લેશનની અંદર તમે અહીંયા જોઈ શકો કે ઇન્ફ્લેશન જે છે મિત્રો લોકડાઉન જ્યારે ઇનિશિયલાઇઝ થયું ત્યારે ઇન્ફ્લેશન વધવા લાગ્યું હતું. રાઈટ, અને ત્યાર પછી ઓગસ્ટ મહિનાની અંદર ફરીથી વધ્યો અને ડિસેમ્બર હાલની વાત કરીએ તો ઇન્ફ્લેશન મિત્રો ઘટી રહ્યું છે. બરાબર છે, ઇન્ફ્લેશન વધવાનું મૂળ કારણ શું છે મિત્રો? ફૂડ. રાઈટ, ફૂડના કારણે ઇન્ફ્લેશન વધ્યું છે, અધરવાઇઝ બીજી કોમોડિટીઝના કારણે ઇન્ફ્લેશન વધ્યો હોય એવું બન્યું નથી. બજેટની ચર્ચા કરીએ મિત્રો તો તમે જાણો છો કે આત્મનિર્ભર ભારત અભિયાન જે છે, રાઈટ, એ અંતર્ગત મિત્રો ટોટલ સ્ટિમ્યુલસના 9% આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. સ્ટિમ્યુલસ બાય ગવર્મેન્ટ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બંને દ્વારા મિત્રો 15% સ્ટિમ્યુલસ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. બરાબર છે, તમે જાણો છો કે 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત સ્ટિમ્યુલસ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, જેથી કરીને ઇકોનોમીને વેગ આપી શકાય, મતલબ દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારી શકાય અને આર્થિક પ્રવૃત્તિ જે છે એને વેગ આપી શકાય. મિત્રો એગ્રીકલ્ચરની વાત કરીએ તો તાજેતરના બજેટમાં એગ્રીકલ્ચર અને અલાઈડ સેક્ટર્સ જે છે, રાઈટ, એમાં કઈ કઈ નવી બાબતો કરવામાં આવી છે તો મિત્ર કન્સેશનલ ક્રેડિટ બૂસ્ટ ટુ ફાર્મર્સ. બરાબર છે, એટલે કે ફાર્મરોને ઓછા દરે ક્રેડિટ આપવાનું, જેથી કરીને ફાર્મિંગ પ્રોડક્ટ જે છે રાઈટ એમાં વધારો થાય. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપના કરવી, ત્યાર પછી ઇમરજન્સી વર્કિંગ કેપિટલની સ્થાપના કરવી ફાર્મર્સ માટે, એનિમલ હસ્બેન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું, ત્યાર પછી અમેન્ડમેન્ટ ટુ ધી એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ. મિત્રો તમે જાણો છો કે અમેન્ડમેન્ટ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં કરાયો છે 2020માં. એ અંતર્ગત મિત્રો પહેલાં જે હોર્ડિંગ્સની લિમિટ હતી, રાઈટ, જે કોમોડિટીઝ હતી સ્પેસિફાઇડ કોમોડિટીઝ, તો એ હોર્ડિંગ્સની લિમિટ એટલે કે સંગ્રહ કરવાની જે અમુક, ફોર એક્ઝામ્પલ કે ડુંગળી છે તો ડુંગળીનો અમુક લિમિટ કરતાં કોઈ પણ વ્યક્તિ અથવા કંપની સંગ્રહ ના કરી શકે એવો પહેલાં રૂલ હતો. પરંતુ આ એક્ટ અંતર્ગત સુધારો કરીને એવું કરવામાં આવ્યું કે જો કોઈ પેન્ડેમિક ના હોય અથવા કોઈ વોર લાઇક સિચ્યુએશન ના હોય અથવા બીજો કોઈ દુકાળ ના પડ્યો હોય ત્યાં સુધી, બરાબર છે, કોઈ પણ વ્યક્તિ એને ઈચ્છે એટલું એ સંગ્રહ કરી શકે.
બરાબર છે, અથવા કંપની, એટલે એ જે પેલા રેસ્ટ્રિક્શન હતું હોર્ડિંગ્સનું, બરાબર છે, એ દૂર કરવામાં આવ્યું, જેથી કરીને પ્રાઇવેટ લોકોને પ્રોત્સાહન મળશે, કોલ્ડ સ્ટોરેજ નવા ઊભા થશે, ઓવરઓલ સંગ્રહ કેપેસિટી જે છે ભારત દેશની અલગ અલગ કોમોડિટીઝ માટે, બરાબર છે, એ વધશે. ઇન શોર્ટ, ત્યાર પછી તમે જાણો છો મિત્રો કે એગ્રીકલ્ચર માર્કેટિંગ રિફોર્મ્સમાં બે એક્ટ લાવવામાં આવ્યા છે, બરાબર છે. એક એક્ટ જે છે એ ભારત દેશના કોઈ પણ ખેડૂતને ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ એનું ઉત્પાદન જે છે એ જ્યાં સારો ભાવ મળતો હોય ત્યાં વેચી શકે, બરાબર છે, એવી સુવિધા આપવામાં આવી છે. અને બીજું જે છે એ અલગ અલગ ફાર્મ સર્વિસીસ જે છે, રાઈટ, એને પ્રોત્સાહન આપવા માટેનો કાયદો છે. એટલે કે કોઈ પ્રાઇવેટ કંપની હોય એ ખેડૂત સાથે કોલેબોરેશન કરી અને ખેડૂતની જમીન ઉપર એમને જે પાક લેવાનો હોય, બરાબર છે, એની ડીલ કરી શકતો હોય છે, બરાબર છે. તો એ એક્ટ પણ વ્યાપક ચર્ચામાં રહ્યો છે છેલ્લા વર્ષની અંદર, અને તમે જાણો જ છો મિત્રો કે ઘણી એક્ઝામોમાં એ સવાલ જે છે પૂછાયો પણ છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો ગવર્મેન્ટ રિફોર્મ્સની, બજેટ 2020-21ની અંદર ગવર્મેન્ટે રાજ્યો દ્વારા જે ઉધાર લેવાનું હોય છે લિમિટ, એ લિમિટને વધારી છે, અને સાથે સાથે મિત્રો પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ છે એનું પ્રાઇવેટાઇઝેશન પણ કર્યું છે, રાઈટ. અને કર એના થકી અમુક લાખ કરોડ રૂપિયા જે છે એ મૂડી ઊભી કરવાનો પણ ઈરાદો ધરાવે છે. ત્યાર પછી MSME, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ મિત્રો, તો બિઝનેસીસને કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે, રાઈટ. ત્યાર પછી MSME માટે ફંડ્સ ઓફ ફંડ, એટલે કે MSME જે ફંડ કરતી કંપનીઓ હોય, જે સંસ્થા ફંડ કરતી, એ સંસ્થાને એસ્પેશિયલી MSMEને લોન આપવા માટે ફંડ આપવામાં આવશે, બરાબર છે. તો એને ફંડ્સ ઓફ ફંડ કહેવાય. ત્યાર પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તમે જાણો છો કે 80 કરોડ કરતાં વધારે લોકોને મફત અનાજ જે છે આપવામાં આવ્યું છે લોકડાઉનના પીરિયડ દરમિયાન, અને એને હજુ પણ મિત્રો એક્સટેન્ડ કરવાનું છે. ત્યાર પછી MSME ઉપર દેવું હોય, રાઈટ, તો એને સબઓર્ડિનેટ કરવાનો પણ ઈરાદો આ વખતના બજેટમાં રજૂ કર્યો છે. ત્યાર પછી મિત્રો જે ગ્લોબલ ટેન્ડર્સ હોય છે, બરાબર છે, એ 200 કરોડ સુધીના હોય, રાઈટ, એને ડિસઅલાવ કરવામાં આવે છે, જેથી કરીને મિત્રો ઘરેલું જે આપણી કંપનીઓ હોય એને પ્રોત્સાહન મળી શકે, બરાબર છે. ત્યાર પછી છે MSMEની ડેફિનેશન ચેન્જ કરી છે મિત્રો. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રો માટે પહેલાં એવું હતું કે ક્રાઇટેરિયા અલગ અલગ હતા, સ્મોલ કોને કહેવાય, માઇક્રો કોને કહેવાય, મીડિયમ કોને કહેવાય, પરંતુ એ વસ્તુ જે છે ચેન્જ કરી દેવામાં આવી છે. એની ચર્ચા ઓલરેડી આપણે વિગતે કરી ચૂક્યા છીએ મિત્રો અગાઉના લેક્ચરોની અંદર, તો એ તમારે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે, ખૂબ અગત્યની બાબત છે. માઇગ્રન્ટ વર્કર્સની વાત કરીએ મિત્રો, તમે જાણો છો કે વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમ જે છે, રાઈટ, મોટાભાગના રાજ્યોમાં લાગુ છે. ત્યાર પછી ફ્રી ફૂડ ગ્રેન સપ્લાય ટુ માઇગ્રન્ટ્સ, રાઈટ, એટલે કે વન નેશન વન રેશન કાર્ડ જે છે એ લાગુ પડવાના કારણે પહેલાં એવું હતું કે જે એરિયાનું રેશન કાર્ડ તમારી પાસે હોય એ જ એરિયાની કોઈ પણ જે સસ્તા અનાજની દુકાન હોય તો ત્યાં મળે અનાજ લાભાર્થીને, પરંતુ હવે એવું નથી રહ્યું. હવે માઇગ્રન્ટ્સ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય તો બીજા સ્ટેટમાં નજીકની જે કંઈ ફ્રી રેશન શોપ હશે ત્યાં નોંધણી કરાવી અને ડાયરેક્ટ ત્યાંથી અનાજ લઈ શકે, એટલે એ ખૂબ સરળતા થઈ ગઈ છે. એનર્જીની વાત કરીએ મિત્રો ઉર્જા ક્ષેત્રે, તો ડિસ્કોમ, રાઈટ, જે નુકસાનમાં જઈ રહી છે એને લિક્વિડિટી સપોર્ટ કરવામાં આવશે. ત્યાર પછી જે રેગ્યુલેટરી એસેટ્સ છે એને દૂર કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો કમર્શિયલ કોલ માઇનિંગ, રાઈટ, કોલ માઇનિંગમાં પણ સુધારો કરીને મિત્રો ઘણી બધી બાબતોમાં સરળતા કરી દેવામાં આવી છે, જેથી કરીને પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન મળે, પ્રાઇવેટ લોકો પાર્ટિસિપેશન કરતા થાય અંતર્ગત. ત્યાર પછી છે મિત્રો રિડક્શન ઇન ક્રોસ સબસિડીઝ, રાઈટ, ઘણી બધી બાબતોમાં મિત્રો ક્રોસ સબસિડીઝ થતી જતી, રાઈટ, એને ઘટાડવાનો પ્રયત્ન આ બજેટની અંદર રજૂ કરવામાં આવ્યો છે. સોશિયલ સેક્ટર્સની વાત કરીએ મિત્રો સામાજિક ક્ષેત્રોમાં, તો નેશનલ ડિજિટલ હેલ્થ બ્લૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવશે. એટલે કે તમે જાણો છો મિત્રો કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નેશનલ ડિજિટલ હેલ્થ મિશનમાં પેશન્ટ છે, બરાબર છે, એની બધી જ વિગતો સંગ્રહાશે ડિજિટલ ફોર્મમાં. એ સાથે સાથે ડૉક્ટર્સ છે, હોસ્પિટલ્સ છે, રાઈટ, બીજી જે કંઈ ઇમ્પોર્ટન્ટ ડેટા છે આ બધી બાબતો એ અંતર્ગત ડિજિટલી સંગ્રહવામાં આવશે, અને એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરાયો છે, બરાબર છે. એટલે તમારે કરંટ અફેર્સની અંદર તમે ભણ્યા જશો મિત્રો કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો એ બધી બાબતો તમારે યાદ રાખવાની છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે.
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ જે છે એ અંતર્ગત મિત્રો વધારાની ફાળવણી કરવામાં આવશે. ત્યાર પછી ટેકનોલોજી ડ્રિવન એજ્યુકેશન એ અંતર્ગત પીએમ ઈ વિદ્યા આ બાબત જે છે એના વિશે ઓલરેડી મિત્રો આપણે સ્ટડી કરી ચૂક્યા છે. પીએમ ઈ વિદ્યા છે નેશનલ ફાઉન્ડેશન લિટરેસી અને ન્યુમેરેસી મિશન જે છે રાઈટ એને મિત્રો પ્રોત્સાહન આપવામાં આવશે. બરાબર, તો બાબતો જે છે તમારે યાદ રાખવાની છે કે બજેટની અંદર જે જે રજૂ થઈ છે તે રાઈટ. ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને ચર્ચા કરીએ હોલિસ્ટિક એપ્રોચ ટુ હેલ્થ. મિત્રો બધા જ જાણે છે કે COVID-19 પેન્ડેમિકના કારણે જે ઓવરઓલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું રાઈટ એ વિશ્વના બધા દેશો માટે નબળું સાબિત થયું, એટલે કે એને વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે. ભારત દેશ પણ એમાં બાકાત નથી. ભારત દેશની વસ્તી પ્રમાણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તો એ સાવ નબળો કહેવાય. બરાબર છે, એટલે ઘણા બધા સ્ટાન્ડર્ડ મેચ નથી થતા એની ઓલરેડી ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી છે. તો મિત્રો હોલિસ્ટિક એપ્રોચ ટુ હેલ્થ આ બજેટની અંદર હેલ્થ માટે ઘણી બધી બાબતો અથવા ઘણા બધા રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે. એપ્રોચ કેવો રહેશે તો કે પ્રિવેન્ટિવ હેલ્થ, ક્યુરેટિવ હેલ્થ એન્ડ વેલબિંગ ફોર ઓલ. બરાબર છે, આ ગોલને ધ્યાનમાં રાખીને બીજી બધી બાબતો થશે. હવે મિત્રો સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ અને પોષણ અભિયાન આ બંનેને મર્જ કરી દેવામાં આવ્યું છે અને મિશન પોષણ ટુ એ લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે એક્ઝામની અંદર જો તમને પૂછાય કે મિશન પોષણની અંદર કઈ બે બાબતો, કઈ બે સ્કીમો અથવા પ્રોગ્રામો મર્જ કરી દેવામાં આવ્યા છે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ અને પોષણ અભિયાન, બરાબર છે આ બંને. ત્યાર પછી મિત્રો પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના એ અંતર્ગત પણ 6 વર્ષ માટે અમુક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાથે સાથે હેલ્થ અને વેલનેસ સેન્ટર્સ છે રાઈટ દેશની અંદર અલગ અલગ જગ્યાઓમાં રાઈટ એને સપોર્ટ આપવાનો. ત્યાર પછી મિત્રો ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબની સ્થાપના કરવાની. ત્યાર પછી ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ જે છે એની પણ સ્થાપના કરવાની. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ જે છે રાઈટ એને સ્ટ્રોંગ કરવાનું, કારણ કે મિત્રો આ એક સંસ્થા એવી છે કે જે દેશની અંદર જે એન્ડેમિક હોય અથવા પેન્ડેમિક હોય અથવા બીજી કમ્યુનિકેબલ ડિઝીઝ જે મતલબ કે એક એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થતા હોય તો એની ઓવરઓલ સ્ટડી કરવાનું કામ કરે છે, એના ડેટા મેન્ટેન કરવાનું કામ કરે છે. અને ઓવરઓલ એ ડેટા આપણી પાસે સાચા હોય મિત્રો તો કોઈપણ બાબતને આપણે ઇઝીલી ડીલ કરી શકીએ રાઈટ. તો આ સંસ્થાને સ્ટ્રોંગ કરવાનું કામ પણ આ બજેટની અંદર ઉલ્લેખવામાં આવ્યું છે. ત્યાર પછી છે મિત્રો એક્સપાન્ડિંગ ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પોર્ટલ કે જેના ઉપર હેલ્થ રિલેટેડ બધી જ બાબતો મિત્રો અવેલેબલ હોય. બરાબર છે, ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને ચર્ચા કરીએ ન્યુમોકોકલ વેક્સિન જે છે. મિત્રો ખાસ કરીને પ્રિલિમ્સની અંદર અને મેઇન્સમાં પણ વેક્સિનને રિલેટેડ સવાલો પૂછાતા જ હોય છે. ન્યુમોકોકલ વેક્સિન એટલે શું? ન્યુમોકોકલ વેક્સિન એટલે જે એકચ્યુઅલી બેક્ટેરિયલ ડિઝીઝ હોય જેમ કે ન્યુમોનિયા છે, મેનિન્જાઇટિસ છે. બરાબર છે, તો એવા 13 પ્રકારના બેક્ટેરિયલ ડિઝીઝને મિત્રો રોકે છે ન્યુમોકોકલ વેક્સિન રાઈટ. એટલે આખા દેશની અંદર ન્યુમોકોકલ વેક્સિન લાભાર્થીઓને મતલબ કે જે એજમાં આવતા હોય રાઈટ એને આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અને મિત્રો COVID-19 વેક્સિનના ડેવલપમેન્ટ પાછળ 2020-21 બજેટની અંદર 35,000 કરોડ રૂપિયાનો ફાળવણી કરાઈ છે. એક્સપેન્ડિચર મિત્રો હેલ્થ પાછળ જે GDPના અમુક પર્સન્ટેજ એક્સપેન્ડિચર થાય છે બરાબર છે એની ચર્ચા કરીએ તો 2014-15 1.2% GDPના 1.2% ખર્ચો જે છે એ હેલ્થ પાછળ થતો હતો. 2015-16 એ વધીને 1.3, 2017-18 1.4, 2016-17 અને 2018-19 1.4 કોન્સ્ટન્ટ રહ્યો. ત્યાર પછી 2019-20 રિવાઇઝ એસ્ટિમેટ પ્રમાણે 1.5 રહ્યો અને 2020-21 બજેટ એસ્ટિમેટ પ્રમાણે 1.8. બરાબર, આ વખતે મિત્રો જે આઉટલે ફાળવવામાં આવ્યો છે આંકડા નંબર કરોડમાં આપણે રૂપિયા યાદ રાખવાની જરૂર નથી, પણ જસ્ટ એમ ખબર હોવી જોઈએ કે હેલ્થ પાછળ જે ખર્ચો જે છે GDPના પર્સન્ટેજમાં એ એકચ્યુઅલી વધારવામાં આવ્યો છે. વેલ, આ સાથે સાથે મિત્રો એક રાજ્યસભાની અંદર નેશનલ કમિશન ફોર અલાઇડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ રાઈટ એ એકચ્યુઅલી રાજ્યસભાની અંદર ડૉક્ટર હર્ષવર્ધન જે સ્વાસ્થ્ય મંત્રી છે એમણે રજૂ કર્યું છે. બરાબર છે, એટલે કે આ જે
અલગ અલગ હેલ્થ કેર પ્રોફેશનલ્સ છે, બરાબર છે, જેમ કે કોઈ સ્કિન બર્નિંગ સ્પેશિયાલિસ્ટ હોય, બરાબર છે, અથવા કોઈ બીજી કોઈ બાબતોને સ્પેશિયાલિસ્ટ હોય, તો એના માટે અલગ અલગ ક્રાઇટેરિયા સેટ કરવામાં આવ્યા છે, એક આખું કમિશન સેટ કરવાની ભલામણ કરવામાં આવી છે, રાઈટ? અને કઈ રીતે પર્ટિક્યુલર ડિઝીઝ માટે લોકોને પ્રેક્ટિસ કરવા માટે કોઈ લાઇસન્સ આપી શકાય, રાઈટ? તો એ બધી બાબતોની ચર્ચા આ બિલની અંતર્ગત કરવામાં આવી છે, તો એ બધી બાબતો પણ તમારા માટે જાણવી જરૂરી છે. વેલ ફ્રેન્ડ્સ, રાજ્યસભામાંથી લોકસભામાં જશે, લોકસભામાં પાસ થઈ અને પછી પ્રેસિડેન્ટની મંજૂરી મળશે એટલે આ કાયદો બની જશે, બરાબર? તો એની પણ ઇન્ફોર્મેશન તમને હોય એવી અપેક્ષા જીપીએસસી તમારી પાસે એવી રાખતી હોય. ત્યાર પછી વાત કરીએ મિત્રો ઇન્ડસ્ટ્રીઝની. ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે જાણો છો કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ્સ, રાઈટ, એ દેશની અંદર 13 સેક્ટર્સ એવા ચોઈસ કરવામાં આવ્યા છે, રાઈટ, કે એના પાછળ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ્સ, જેને 1.97 લાખ કરોડ રૂપિયાનું આવનારા 5 વર્ષોની અંદર આપવામાં આવશે, એટલે કે 2021-22થી પહેલું વર્ષ ગણવામાં આવશે, બરાબર? આના અંદર મિત્રો તમે જાણો છો કે ઓટોમોબાઈલ છે, ટેક્સટાઇલ છે, કેમિકલ બેટરીઝ છે, બરાબર છે, સો એ બધી બાબતોનો સમાવેશ એ અંતર્ગત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને આ 13 સેક્ટરના નામ હોય એવી અપેક્ષા પ્રિલિમ્સમાં રાખવામાં આવતી હોય, કારણ કે પ્રિલિમ્સની અંદર મિત્રો સવાલ કોઈ પણ રીતે પૂછાઈ શકે, રાઈટ? જો 50-60% તમને સવાલ એક આવડતો હોય, બરાબર છે, તો સીસીલી આન્સર પર આવી શકો, એટલે તમારે બને ત્યાં સુધી ડિટેલ કોઈ પણ હોય એને સંપૂર્ણ રીતે કવર કરવાનો, સંપૂર્ણ રીતે વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો ઇઝીલી તમે ડીલ કરી શકો, બરાબર. ત્યાર પછી છે મિત્રો નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પાઇપલાઇન, બરાબર છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત મિત્રો કયા કયા સેક્ટરને કેટલી કેટલી ફાળવણી કરવામાં આવી છે રૂપિયાની અંદર, તો એમાં મિત્રો તમે જે અહીંયા જોઈ શકો કે એનર્જી ક્ષેત્રના જે પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટ્સને મિત્રો 24% ફાળવણી કરવામાં આવી છે કુલમાંથી. ત્યાર પછી 18% મિત્રો રોડને, રોડ સેક્ટરના પ્રોજેક્ટ્સને. ત્યાર પછી મિત્રો અર્બન પ્રોજેક્ટ્સને 17%. ત્યાર પછી રેલવેઝને 12%, અને બાકી બીજા બધા જે છે એને રિમેનિંગ 29%. પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે એનર્જી, ધેન રોડ, ધેન અર્બન, ધેન રેલવે, આ ઉતરતા ક્રમમાં અથવા ચડતા ક્રમમાં ગોઠવવાનું પૂછાય તો એ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? એટલે જે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે કે કોને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, સોરી, પાઇપલાઇન અંતર્ગત કેટલી કેટલી ફાળવણી અથવા કેટલો કેટલો વેઇટેજ આપવામાં આવ્યો છે, બરાબર છે. આ બજેટ 2021-22ની અંદર મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સેક્ટર વાઇઝ જીવી ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. તમે જોઈ શકો કે ભારત દેશની અંદર સૌથી વધારે કન્ટ્રીબ્યુશન હોય તો સર્વિસ સેક્ટરનું જીવીએમાં, ત્યાર પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું, અને ત્યાર પછી મિત્રો એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિંગનું, રાઈટ? ગુજરાતની અંદર આમૂંધું છે, સૌથી વધારે મેન્યુફેક્ચરિંગનું છે, ત્યાર પછી સર્વિસનું છે, અને ત્યાર પછી મિત્રો એગ્રીકલ્ચરનું છે. અહીંયા તમે જોઈ શકો કે રિવાઇઝ એસ્ટિમેટ, ફર્સ્ટ રિવાઇઝ, સોરી, એડવાન્સ એસ્ટિમેટ પ્રમાણે 2020-21ની અંદર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો શેર જીવીએમાં ઘટ્યો છે, એગ્રીકલ્ચરનો વધ્યો છે, અને સર્વિસ ક્ષેત્રનો અબાઉટ કોન્સ્ટન્ટ રહ્યો છે, બરાબર. ત્યાર પછી છે મિત્રો મિત્ર સ્કીમ જે છે મિત્રો મેગા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ પાર્કને એસ્ટાબ્લિશ કરવા માટેની આખી સ્કીમ છે, એટલે કે ટેક્સટાઇલ સેક્ટરમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ગ્લોબલ ચેમ્પિયન ઇન ટેક્સટાઇલ સેક્ટર, લીડિંગ ટુ ક્રિએશન ઓફ 7 ટેક્સટાઇલ પાર્ક ઓવર 3 યર્સ, એટલે કે આવનારા 3 વર્ષની અંદર 7 ટેક્સટાઇલ પાર્કો નવા ઊભા કરવાના છે, બરાબર છે. એ મિત્રો મિત્રા સ્કીમ અંતર્ગત છે, એટલે કે આ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની એક આખી યોજના છે, બરાબર છે. તો મિત્રો મિત્ર નામ જે છે પણ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, ઓકે. ત્યાર પછી આગળ વધીએ અને ચર્ચા કરીએ મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે જાણો છો મિત્રો કે બજેટની અંદર જે કંઈ જોગવાઈ કરવામાં આવી છે, રાઈટ, જે કંઈ બાબતો નવી છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. રોડ 2015માં પર ડે 12 કિલોમીટર જેટલો દેશની અંદર બનતો હતો, રાઈટ, એ 2019 સુધી મિત્રો કન્ટિન્યુઅસ વધ્યો. તમે જોઈ શકો કે પર ડે 2019ની અંદર 30 કિલોમીટર રોડ બનતો થયો. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં
બે કિલોમીટર ઘટ્યો, એટલે કે પર ડે 28 કિલોમીટર થયું. અને ત્યાર પછી ફાઇનાન્શિયલ ઇયર 21માં એવો અંદાજ છે મિત્રો કે 22 કિલોમીટર્સ પર ડે આપણે બનાવી શકીશું. બરાબર, તો આજે છે એ તમારે યાદ રાખવાનું છે, કારણ કે પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. બરાબર છે, સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચનો પૂછાય તો પણ ધ્યાનમાં રાખવાનું છે, અને ડાયરેક્ટ આંકડાકીય માહિતી પૂછાય તો કોઈ ઇશ્યુ જ નથી. બરાબર, એ સિવાય મિત્રો નેશનલ રેલ પર પ્લાનની વાત કરીએ મિત્રો, તો એનો હેતુ છે કે ડેવલપિંગ એડિક્વેટ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાય 2030, એટલે આ સાલ પણ યાદ રાખવાનું છે. રાઈટ, અને કેટર ટુ ધ પ્રોજેક્ટેડ ટ્રાફિક રિક્વાયરમેન્ટ અપ ટુ 2050. બરાબર છે, આંકડાઓ જે છે એ તમારે યાદ રાખવાના છે, એક્ઝામની અંદર આવી શકે છે. વેલ ફ્રેન્ડ્સ, એક સરસ ગોલ પણ આ વખતના બજેટની અંદર સેટ કરવામાં આવ્યો છે કે જે ફ્રેટ રેલ દ્વારા જે ટ્રાન્સફર થાય છે, રાઈટ, રેલ દ્વારા કરવામાં આવે છે એ અત્યારે 27% છે. બાકી બીજું બધું રોડ અને મેજોરિટી રોડથી છે, અને ત્યાર પછી વોટરવેઝથી છે. રાઈટ, તો ટાર્ગેટ રાખ્યો છે કે રેલ દ્વારા જે કંઈ માલસામાનનું વહન થાય છે એને 27% વધારીને 45% કરવું. બરાબર છે, આ વખતના બજેટની જોગવાઈ છે, એ બાબત જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે દોસ્તો, ત્યાર પછી વાત કરીએ મિત્રો કે 100% ઇલેક્ટ્રિફિકેશન ઓફ બ્રોડ ગેજ રૂટ્સ, એટલે કે રેલવેના જેટલા બ્રોડ ગેજ રૂટ્સ છે, બરાબર છે, એ 100% મિત્રો 2023માં એનું ઇલેક્ટ્રિફિકેશન કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, ઇન્ડિજિનિયસલી ડેવલપ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ જે છે એને પણ લોન્ચ કરવામાં આવશે. ભારત દેશની તાજેતરની પ્લાન્ટ ઇન્સ્ટોલ કેપેસિટીની વાત કરીએ મિત્રો ગીગાવોટમાં, તો 2013-14માં જે અરાઉન્ડ 250 ગીગાવોટ હતી એ મિત્રો 2019-20માં વધીને 365 ગીગાવોટ જેટલી થઈ ગઈ છે, એ તમે જોઈ શકો. હવે મિત્રો, 139 ગીગાવોટ ઇન્સ્ટોલ કેપેસિટી, રાઈટ, વોઝ એડેડ ડ્યુરિંગ 6 યર્સ, રાઈટ, કનેક્ટિંગ કરોડોની અંદર, મતલબ 2.8 કરોડ ઘરોને અને 1.41 લાખ સર્કિટ કિલોમીટર જે છે ટ્રાન્સમિશન લાઇનને પણ લેઇંગ કરવામાં આવ્યું છે એવું આ વખતના બજેટે કહ્યું છે. બરાબર, ત્યાર પછી છે મિત્રો રિફોર્મ્સને રિવેમ્પ કરવા, રાઈટ, મતલબ કે રિઝલ્ટ બેઝ લિંક પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ, રાઈટ, એ પણ મિત્રો આવનારા 5 વર્ષ માટે એ લોન્ચ કરવામાં આવ્યું છે અને લાગુ કરવામાં આવશે. અને ત્યાર પછી મિત્રો હાઇડ્રોજન એનર્જી જે છે, રાઈટ, એના ઉપર વધારે ભાર મૂકવા માટે હાઇડ્રોજન એનર્જી મિશન જે છે એ લોન્ચ કરવામાં આવશે. તમે જાણો છો મિત્રો કે એનર્જી પ્રોડક્શન માટે હાઇડ્રોજન થકી જે આપણે એનર્જી પ્રોડ્યુસ કરીએ, રાઈટ, એ ફ્યુચર માટે ઘણું બધું સારું છે. બરાબર છે, એટલે ફ્યુચરમાં એક હોપ છે અને ઘણી બધી સસ્તી પણ છે અને ઘણી બધી ઇફેક્ટિવ પણ છે કમ્પેર ટુ ઓલ અધર ફોર્મ્સ. ત્યાર પછી મિત્રો પોર્ટ શિપિંગ વોટરવેઝની વાત કરીએ, તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ પ્રમાણે મોટાભાગના જે મેજર પોર્ટ્સ છે, રાઈટ, એનું ઓપરેશનલ અને મેનેજમેન્ટ કરવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યાર પછી મર્ચન્ટ શિપ્સના ફ્લેગિંગ માટે મિત્રો સબસિડીઝ આપવામાં આવશે. ત્યાર પછી રિસાયકલિંગ ઓફ શિપ્સ એક્ટ 2019 લાગુ કરવામાં આવ્યો છે અને રિસાયકલિંગ કેપેસિટી જે છે એ તાજેતરની છે એના કરતાં મિત્રો 2024 સુધીમાં એને ડબલ કરી દેવામાં આવશે. બરાબર છે, તો એ મૂળ વાત જે છે એ ટાર્ગેટ મિત્રો રિસાયકલિંગ ઓફ શિપ્સ એક્ટ 2019ની અંદર રાખવામાં આવ્યો છે. બરાબર છે, ત્યાર પછી મિત્રો આગળ વધીએ અને ચર્ચા કરીએ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ. મિત્રો ઓલરેડી હું તમને કહી ચૂક્યો છું કે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ છે અથવા બીજા કોઈ એસ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ છે, એવા મિત્રો જે IMF હોય, વર્લ્ડ બેંક હોય, અથવા યુનાઇટેડ નેશન્સની કોઈ સંસ્થા હોય, અથવા કોઈ પ્રાઇવેટ NGOs હોય, બરાબર છે, તો એ સ્કીમો જે ઇન્ડેક્સીસ જે લોન્ચ કરે છે એ ઇન્ડેક્સીસ કઈ સંસ્થા લોન્ચ કરે છે, પ્લસ
કઈ સંસ્થા એ લોન્ચ કરવામાં આવ્યું ક્યારે, મતલબ લેટેસ્ટ જો કોઈ લોન્ચ કરાયો હોય તો લેટેસ્ટ લોન્ચિંગની સાથે સાથે મિત્રો ભારત દેશનો રેન્કિંગ કેટલા દેશોમાંથી કેટલા મળશે એ પણ તમારા માટે ઘણું બધું અગત્યનું થઈ પડતું હોય છે, એટલે એ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આઈ હોપ કે તમને બધાને જ ખબર હોય કે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ જે છે કોણ બહાર પાડે છે. એમાં રેન્કિંગની વાત કરીએ મિત્રો તો લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો રેન્કિંગ 54મો હતો 2014માં, પણ 2018માં એ 44મો થયો. એટલે કે લોજિસ્ટિક બાબતે, લોજિસ્ટિક હેન્ડલિંગ, ઓવરઓલ હેન્ડલિંગ બાબતે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. પરંતુ કમ્પેર ટુ ડેવલપ્ડ કન્ટ્રીઝ, રાઈટ, વિકસિત દેશોની સરખામણીમાં મિત્રો ભારત દેશનું લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું જે છે, રાઈટ, એમાં ઘણી બધી ખામીઓ છે, એમાં ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટની હાલ હજી જરૂર છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો પીએનજીની, પેટ્રોલિયમ નેચરલ ગેસ, રાઈટ, રાંધણ ગેસ જેને આપણે કહીએ છીએ. ઉજ્જવલા સ્કીમ એના માટે ફેમસ છે મિત્રો. ઉજ્જવલા સ્કીમ જે છે એ 2018માં જ પૂરી થઈ ગઈ છે, પરંતુ એને 2 વખત એક્સટેન્ડ કરવામાં આવી છે. આ વખતે ફરીથી એક્સટેન્ડ કરાઈ છે મિત્રો, કે એમાં 1 કરોડ વધારે બેનિફિશિયરીઝ જે છે એને ટાર્ગેટ કરાયા છે આ વખતના બજેટની અંદર. ત્યાર પછી મિત્રો 100 ડિસ્ટ્રિક્ટ વધારે સિલેક્ટ કરાયા છે કે જે અંતર્ગત સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એસ્ટાબ્લિશ કરવામાં આવશે, અને ઇન્ડિપેન્ડન્ટ ગેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓપરેટર જે છે એનું પણ સેટઅપ આવનારા સમયની અંદર કરવામાં આવશે. બરાબર છે, એટલે કે કોમ્પિટિશન વધે અને ઘણી બધી સરળતા રહે અને ઘણી બધી ઉપલબ્ધતા પણ વધે, રાઈટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગની વાત કરીએ મિત્રો તો ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, રાઈટ, એ સેટઅપ કરવામાં આવશે, રાઈટ, જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હોય એને સ્પેશિયલી પેલું આપી શકાય, ફાઇનાન્સ કરી શકાય. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન જે છે, રાઈટ, એ પણ મિત્રો બ્રાઉન ફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ માટે એસ્ટાબ્લિશ કરવામાં આવશે. અને મિત્રો તમે જાણો છો કે 2 પ્રકારના પ્રોજેક્ટ હોય, એક તો બ્રાઉન ફિલ્ડ હોય અને બીજા ગ્રીન ફિલ્ડ હોય. ગ્રીન ફિલ્ડનો મતલબ એવો થાય કે કોઈ પણ લેન્ડ છે, રાઈટ, તો એને મિત્રો ઝીરોથી જ ડેવલપ કરવાનું છે, એમાં બીજું કોઈ ડેવલપમેન્ટ પહેલાં થયેલું હતું નહીં. બરાબર છે, કોઈ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવાની હોય તો બીજું કંઈ હોય તો મિત્રો એ જે તે જમીનો ઉપર બધું જ પહેલેથી એ ટુ ઝેડ કરવાનું રહે છે, એને ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય. અને બ્રાઉન ફિલ્ડ એટલે શું, તો કે એ જગ્યા જે છે પહેલાં એકચ્યુઅલી ઉપયોગમાં હતી, પરંતુ અમુક કારણોસર હવે ઉપયોગમાં નથી પાછી, રાઈટ, તો અત્યારે ઉપયોગમાં નથી, પરંતુ એમાં જો હજુ રોકાણ કરવામાં આવે, બરાબર છે, એમાં કે રિનોવેશન કરવામાં આવે તો એને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, રાઈટ. તો એ બેઝિકલી બ્રાઉન ફિલ્ડ કોને, બ્રાઉન ફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ કોને કહેવાય, બરાબર છે, એની મૂળ વાત છે. એટલે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે, ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે, આ શબ્દો જો તમને દેખાય ક્યાંય પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એકચ્યુઅલી એ શું છે. અર્બન ડેવલપમેન્ટ મિશનની વાત કરીએ મિત્રો તો અર્બન ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ વખતના બજેટની અંદર, તમે જાણો છો જલ જીવન મિશન, એની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે યુનિવર્સલ વોટર સપ્લાય જે અર્બન લોકલ બોડીઝ છે એનો ટાર્ગેટ છે. ત્યાર પછી મિત્રો અર્બન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1.41 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આવનારા 5 વર્ષ માટે. ત્યાર પછી મિત્રો 42 અર્બન સેન્ટર્સ સ્થાપવામાં આવશે એર પોલ્યુશનને એસ્પેશિયલી કંટ્રોલ કરવા માટે. ત્યાર પછી છે વોલ્યુન્ટરી વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી, એટલે કે ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનો જે છે, રાઈટ, એમાં સ્વેચ્છાએ એ વોલ્યુમ, મતલબ કે એવા ડીઝલ 20 વર્ષથી ચાલતા ડીઝલ વાહનો, સોરી, પેટ્રોલ વાહનો અને 15 વર્ષથી ઉપરના ડીઝલ વાહનો એને વોલ્યુન્ટરી સ્ક્રેપ કરી શકાય, રાઈટ, એ બાબતની પણ એક પોલિસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ વખતના બજેટની અંદર એસ્ટાબ્લિશ, મતલબ કે મૂકી છે. અને એ પોઝિટિવ વાત છે, કારણ કે જેમ જેમ વાહન જૂનું થાય એમાં મિત્રો એમાં પોલ્યુશનનું લેવલ જે છે વધતું જતું હોય છે, રાઈટ, તો બેટર છે કે એની એફિશિયન્સી પણ ઓછી થતી જાય છે, રાઈટ, અને બીજા ઘણા બધા પ્રોબ્લેમ પણ મિત્રો આવતા હોય છે ઓવરઓલ ઇકોનોમીને, તો બેટર છે કે વોલ્યુન્ટરી અમુક વાહનો જે છે, રાઈટ, એ અમુક સમય થાય, અમુક વર્ષો થાય એટલે એને સ્ક્રેપ કરી દેવા, જો સ્ક્રેપ કરવા એટલે બંગારમાં આપી દેવા. ત્યાર પછી છે મિત્રો ઇનોવેટિવ PPP મોડલ્સ ટુ ઓગમેન્ટ પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ,
અને પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે મિત્રો ઘણી બધી બાબતોની અલગ અલગ રાજ્યોએ પણ પ્રોત્સાહન આપ્યું છે એમના રિસ્પેક્ટિવ બજેટ્સમાં. એ માટે મિત્રો આ વખતે મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો રાઇટ ટાયર 2 અને ટાયર 3 સિટીઝ જે છે રાઇટ એમાં મિત્રો સ્થાપવાની બાબત મતલબ કે સ્થાપવાની ઈચ્છા આ વખતના બજેટની અંદર પ્રગટ કરવામાં આવી છે. મેટ્રો નિયો એટલે એવા પ્રકારની મેટ્રો બસ કે જે યુઝ કરતી હોય હેડલાઇન્સ મતલબ કે ઇલેક્ટ્રિક પાવર હેડલાઇન જે ઓવર હેડલાઇન્સ હોય છે એનામાંથી ઇલેક્ટ્રિકલ પાવર યુઝ કરતી હોય પણ એના ટ્રેક નથી હોતા, બરાબર છે, એ જે નોર્મલ બસો દોડતી હોય એ રીતે દોડે છે. અને મેટ્રો લાઇટ જે છે એ મિત્રો મેટ્રો ટ્રેન હોય છે એનું મિની વર્ઝન છે, બરાબર છે, એટલે કે એના અંદર એની કેપેસિટી ઓછી હોય છે પરંતુ જે ટિયર 2 ટિયર 1 પ્રકારના સિટીઝ જે છે રાઈટ એ માટે એકચ્યુઅલી સુટેબલ હોય છે. અને સાથે સાથે જ્યાં લોકોનું ટ્રાન્સપોર્ટેશન વધારે હોય, વધારે સંખ્યામાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો મેટ્રો લાઇટ જે છે એ પોસિબલ છે. અને મેટ્રો નિયો જે છે એમાં અરાઉન્ડ 8000 જેટલા પણ જો ટ્રાવેલર્સ હોય તો પણ એ વસ્તુ જે છે ઓપરેટ કરી શકે, બરાબર છે. એટલે નવી ટેકનોલોજી એન્વાયરમેન્ટને પણ બેનિફિટ કરે અને ઓવરઓલ બીજો ઘણો બધો પણ ફાયદો થતો હોય છે. ત્યાર પછી મિત્રો બજેટની અંદર ઘણા બધા ફાઇનાન્શિયલ રિફોર્મ્સ પણ કરવામાં આવ્યા છે. એમાં તમે જાણો છો મિત્રો આજે છે રાઈટ નેટ FDI છે 2020-21 મિત્રો ક્વાર્ટર પહેલા ક્વાર્ટરની અંદર FDI -0.8 રહ્યું છે, રાઈટ, મતલબ કે FDI GDPનો રેશિયો જે પર્સન્ટેજની અંદર. અને બીજા ક્વાર્ટરની અંદર મિત્રો એ જે છે 24.6% જેટલું વધ્યું છે, રાઈટ. એટલે આપણા માટે જે છે એ પોઝિટિવ સાઇન છે કે વિશેપ ઇકોનોમિક રિકવરી જે કન્સેપ્ટ છે એ એકચ્યુઅલી આની સાથે પણ રિલેશનમાં છે એ તમે કહી શકો. ત્યાર પછી મિત્રો સિંગલ સિક્યુરિટી માર્કેટ કોડ જે છે રાઈટ એને 2022 સુધીમાં રેશનલાઇઝ કરી દેવું. ત્યાર પછી વર્લ્ડ ક્લાસ ફિનટેક ક્લબ ફિનટેક હબ ગિફ્ટ સિટી જે છે IFSC રાઈટ એને એસ્ટાબ્લિશ કરવું, રાઈટ. ત્યાર પછી છે પરમેનન્ટ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક ફોર કોર્પોરેટ બોન્ડ માર્કેટ્સ, રાઈટ. એટલે કે એમાં જે કંઈ કાયદાકીય ખામીઓ છે રાઈટ એને એ બધા ગેપ મિત્રો કમ્પ્લીટ કરવા માટે પરમેનન્ટ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક જે છે એ આવનારા સમયમાં પેલું કરવામાં આવશે. ત્યાર પછી છે મિત્રો SEBI એઝ રેગ્યુલેટર એન્ડ ગ્રેટર રોલ ફોર WRA મતલબ વેરહાઉસ જે ડેવલપમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી રાઈટ તરીકે SEBIને વધારે કામ આપવામાં આવ્યું છે, રોલ વધારવામાં આવશે, રાઈટ. અને ખાસ કરીને કોમોડિટી માર્કેટ ઇકોસિસ્ટમને ડેવલપ કરવા માટે સ્પેશિયલી. ત્યાર પછી છે મિત્રો ઇન્વેસ્ટર ચાર્ટર એઝ રાઈટ એક્રોસ ઓલ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ, આ સૌથી સરસ બાબત છે. ત્યાર પછી છે મિત્રો કે ઇન્સ્યોરન્સ એક્ટ 1938 જે છે રાઈટ એમાં સુધારો કરી અને એમાં FDI લિમિટ જે છે એને વધારવામાં આવશે, બરાબર છે. એ રજૂઆત આ વખતના બજેટમાં કરાઈ છે. અને ત્યાર પછી મિત્રો એસ્ટ્રેસ્ડ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની જે પબ્લિક સેક્ટર બેન્ક્સની સ્ટ્રેસ એસેટ્સ જેને આપણે NPA કહીએ છીએ રાઈટ એને સ્પેશિયલી ઓછું કરવા માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ રાઈટ આ બંનેનું એસ્ટાબ્લિશમેન્ટ આવનારા સમયમાં કરવામાં આવશે. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની અંદર વાત કરીએ મિત્રો એગ્રીકલ્ચરમાં, તો એગ્રીકલ્ચરમાં તમે જાણો છો કે ગયા વર્ષે સ્વામિત્વ સ્કીમ જે છે એ લોન્ચ કરાઈ છે. સ્વામિત્વ સ્કીમ શું છે તો કે ગામડાઓની અંદર જે લેન્ડ પાર્સલ હોય છે રાઈટ એમાં લોકોની જમીનની માપણી થશે, એટલે કે એની એસેટ્સની માપણી ડિજિટલ ટેકનોલોજી થકી થશે, એટલે એને ઓવરઓલ ઘણો બધો ફાયદો થશે તમે જાણતા જશો. સ્વામિત્વ સ્કીમ છે સ્ટાર્ટિંગમાં 6 રાજ્યોની અંદર પ્રાયોગિક ધોરણે અમલમાં હતી. એમાં ઉત્તરાખંડ છે, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર, કર્ણાટક, બરાબર છે, એ રાજ્યોમાં હતી. પરંતુ એને ધીમે ધીમે આવનારા વર્ષોમાં આખા દેશની અંદર બધી જગ્યાએ અમલમાં મૂકવામાં આવશે. ત્યાર પછી છે મિત્રો ઓપરેશન ગ્રીન અંતર્ગત પહેલાં અમુક કોમોડિટીઝ પેરિશેબલ પ્રોજેક્ટ જ પ્રોડક્ટ્સ જ હતી, પરંતુ હવે એના અંદર 22 બીજી પેરિશેબલ પ્રોડક્ટ્સ જે છે એ એમાં દાખલ કરવામાં આવી છે.
ત્યાર પછી છે મિત્રો 1000 નવી મંડીઝ જે છે, મતલબ કે વધારે મંડીઝ જે છે એ ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ અંતર્ગત એની સાથે એનું જોડાણ કરવામાં આવશે. બરાબર. એમએસપીમાં પણ તમે જોઈ શકો કે એમએસપી જે છે એ કન્ટિન્યુઅસ પ્રીવિયસ યરો કરતાં મિત્રો 2020-21 સુધી, 2010થી લઈને અત્યાર સુધી એ કન્ટિન્યુઅસલી એમએસપી જે છે ખેડૂતોને વધારે જ પ્રોવાઈડ કરવામાં આવી છે. બ્લેક કલર જે છે એ ઘઉં માટે છે અને લાલ કલર જે છે મિત્રો પેઢી માટે છે. બરાબર. ત્યાર પછી મિત્રો પ્રોડક્શનની વાત કરીએ તો દેશનું જે મિલ્ક પ્રોડક્શન જે છે એ પણ મિત્રો વધ્યું છે, રાઈટ, 2014થી લઈને 2019 સુધી. અને ફિશ પ્રોડક્શન જે છે એ પણ વધ્યું છે 2014થી લઈને 2020 સુધી. બરાબર. આની સાથે સાથે મિત્રો ફિશિંગ સેક્ટરની અંદર મોડર્ન ફિશ હાર્બર્સ, ફિશિંગ હાર્બર્સ એન્ડ ફિશ લેન્ડિંગ સેન્ટર એને પણ સ્થાપના આવનારા સમયની અંદર કરવામાં આવશે. અને મલ્ટીપર્પઝ સીડ વેવ સીવીડ પાર્ક ટુ બી સેટઅપ ઇન તમિલનાડુ. અને અને આ સ્ટેટમેન્ટને લઈને મિત્રો એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મલ્ટીપર્પઝ સીવીડ પાર્ક જે છે દેશની અંદર પહેલું પાર્ક છે. બરાબર છે. તો મલ્ટીપર્પઝ સીવીડ પાર્ક છે એ તમિલનાડુની અંદર આવનારા સમયમાં મિત્રો સેટઅપ કરવામાં આવશે. ત્યાર પછી છે માઇગ્રન્ટ વર્કર્સ એન્ડ લેબરર્સની વાત કરીએ મિત્રો, તો કેજ્યુઅલ લેબર એની વાત કરીએ મિત્રો, તો અર્બનમાં કેજ્યુઅલ લેબર જે છે એ ઓછા હોય છે કમ્પેર ટુ રૂરલ એરિયાઝ. મતલબ રૂરલ એરિયાઝમાં કેજ્યુઅલ લેબર જે છે એ ડબલ સંખ્યામાં હોય છે અર્બન એરિયા કરતાં. મિત્રો વન નેશન વન રેશન કાર્ડ સ્કીમ જે છે સ્પેશિયલી માઇગ્રન્ટ વર્કર્સને ઘણો બધો ફાયદો કરાવનારી છે. રાઈટ. ભારત દેશના લગભગ મોટાભાગના રાજ્યોની અંદર આ સ્કીમ અમલમાં છે. ત્યાર પછી ગીગ ઇકોનોમિક વર્કર્સ, રાઈટ, ગીગ વર્કર્સ એની ડેફિનેશન શું છે, કોને કહેવાય, એની ઓલરેડી ચર્ચા મિત્રો આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છે. બરાબર છે. તો એના માટે એક પોર્ટલ લોન્ચ કરવાનું કરવામાં આવશે. એ સિવાય બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન વર્કર્સ છે એના માટે પણ આ પોર્ટલ જે છે એ ડેડિકેટેડ રહેશે. વેલ ફ્રેન્ડ્સ, સોશિયલ સિક્યોરિટી બેનિફિટ્સ વિલ બી એક્સટેન્ડેડ ટુ ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ. રાઈટ. એટલે કે જે કંઈ નોર્મલ એમ્પ્લોયીને સોશિયલ સિક્યોરિટી બેનિફિટ્સ મળતા હોય છે, રાઈટ, એ જ બધી બાબતો મિત્રો ગીગ વર્કર્સ પ્લસ પ્લેટફોર્મ વર્કર્સ, રાઈટ, એને પણ મળશે. રાઈટ. એવું પ્રાવધાન મિત્રો આ વખતના બજેટની અંદર મૂકવામાં આવ્યું છે. હ્યુમન કેપિટલની વાત કરીએ મિત્રો, તો મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ જે છે એ એસસીના સ્ટુડન્ટ માટે ફરીથી દાખલ કરવામાં આવશે. દેશની અંદર 100 જેટલી નવી સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. 750 જેટલી એકલવ્ય સ્કૂલ્સ આદિજાતિ વિસ્તાર જે છે ત્યાં સ્થાપવામાં આવશે. સ્કિલની વાત કરીએ મિત્રો, તો રીઅલાઇનિંગ નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ ફોર ગ્રેજ્યુએટ્સ એન્ડ ડિપ્લોમા હોલ્ડર્સ. એટલે કે એન્જિનિયરિંગની અંદર મિત્રો ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ હોય તો એના માટે આ સ્કીમ છે આખી. અને યુનાઇટેડ એરબ અમીરાત અને જાપાન સાથે પાર્ટનરશિપ કરવામાં આવશે મિત્રો સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ રેકોગ્નિશન એરિયામાં. બરાબર છે. તો આ બે દેશોનું નામ યાદ રાખવાનું છે કારણ કે આવનારી એક્ઝામની અંદર મિત્રો એ પૂછાઈ શકે છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ભારતનો 2020માં રેન્ક 48મો છે. એના વિશે ડિટેલમાં ચર્ચા મિત્રો આપણે આગળ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી મિત્રો હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવશે. બરાબર છે. એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવશે, તો કે એનું કામ હાયર એજ્યુકેશન કમિશનનું રહેશે સ્ટાન્ડર્ડ સેટિંગ કરવા, એક્રેડિશન કરવું, રેગ્યુલેશન કરવું અને ફંડિંગ કરવું. મિત્રો 2020-21ના બજેટ એસ્ટિમેટ પ્રમાણે એજ્યુકેશન પાછળ જીડીપીનો કેટલો ખર્ચો કરવામાં આવશે, રાઈટ, તો કે જીડીપીના 3.5% બજેટ એસ્ટિમેટ પ્રમાણે એજ્યુકેશન પાછળ ખર્ચવામાં આવશે. બરાબર છે. અને 2018થી લઈને 2014 સુધીના વર્ષમાં જીડીપીના એ 2.8% હતું. બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, આ સિવાય રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનમાં 50,000 કરોડ રૂપિયાનું સ્પેશિયલ પ્રાવધાન કરવામાં આવ્યું છે. એ સાથે સાથે મિત્રો નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન જે છે, રાઈટ, એ પણ એ બાબતને પણ બૂસ્ટ કરવામાં આવશે. અને સાથે સાથે મિત્રો ડીપ ઓશન મિશન ફોર ઓશન એક્સપ્લોઇટેશન એન્ડ બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન,
રાઈટ, એના માટે પણ મિત્રો પ્રાવધાન કરવામાં આવ્યું છે. ફિસલ પોઝિશનની વાત કરીએ મિત્રો, રાઈટ, તો જેવી રીતે હું ઓલરેડી આગળ તમને કહી ચૂક્યો છું કે રાજ્યો જે ઉધાર લેતા એની એક લિમિટ હતી, પરંતુ કેન્દ્ર સરકારે એ લિમિટ જે છે 4% કરી છે આ વખતે. રાઈટ, રાજ્યનો જે GSDP હોય એના 4% સુધી એ બોરોઈંગ કરી શકે. એ સિવાય મિત્રો એડિશનલ 0.5% જે છે, રાઈટ, એ પણ કરી શકે, પણ એમાં કન્ડિશન લાગુ પડતી હોય છે. NSSF લોન જે છે, રાઈટ, એ સ્પેશિયલી FCI ને આપવામાં આવશે, જેથી કરીને ફૂડ સબસિડી જે છે, રાઈટ, એ રિપ્લેસ કરી શકાય બજેટ પ્રોવિઝનમાંથી. રાઈટ, એટલે એને નેશનલ સ્મોલ સેવિંગ ફંડ જે છે, રાઈટ, એમાંથી જે કંઈ આવશે એ FCIને આપવામાં આવશે, બરાબર છે, બજેટમાંથી નહીં. એ સિવાય મિત્રો રાજ્યોને, 17 રાજ્યોને રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ કેન્દ્ર સરકાર 1,18,452 કરોડ રૂપિયા આપશે 2021-22માં. ફિસલ ડેફિસિટની વાત કરીએ મિત્રો, તો આપણે લેટેસ્ટ આંકડાઓ યાદ રાખવાના છે, અને એની પહેલાંનો એક્ઝેક્ટ કયો હતો તે. હવે જો ફિસલ ડેફિસિટ મિત્રો આ રેન્જમાં હોય જનરલી, પરંતુ કોવિડના કારણે 9.5 રિવાઇઝ એસ્ટિમેટ પ્રમાણે થયો, અને બજેટ એસ્ટિમેટ 21-22 પ્રમાણે મિત્રો એ 6.8 રહેશે, બરાબર. કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ મિત્રો 2021-22 બજેટ એસ્ટિમેટ પ્રમાણે વધશે. એ સાથે સાથે જનરલ ગવર્મેન્ટ ડેપ ટુ GDP રેશિયો જે છે એ કેટલા પ્રમાણમાં છે એ તમે અહીંયા જોઈ શકો. ડેપ ટુ GDP રેશિયોની ડેફિનેશન ઓલરેડી આપણે સ્ટડી કરી ચૂક્યા છે. ભારતનું વિદેશી દેવું, બાહ્ય દેવું જે છે, રાઈટ, એ મિત્રો અહીંયા તમે જોઈ શકો. ડેપ સર્વિસ રેશિયો છે, એક્સટર્નલ ડેપ ટુ GDP છે બ્લુ કલરની અંદર, અને રેડ કલરની અંદર શોર્ટ ટર્મમાં જે કાંઈ ડેપ્ટ હોય, રાઈટ, એ અને રિઝર્વ રેશિયો કેટલો છે તે, રાઈટ, એનો રેશિયો કેટલો છે તે. વેલ ફ્રેન્ડ્સ, આગળ વધીએ ટેક્સ પ્રપોઝલમાં કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કયા કયા ટેક્સ પ્રપોઝલ સજેસ્ટ કર્યા છે. મિત્રો, જે મૂળ વાતો છે ગયા વર્ષની સેમ રહી છે, એ ઓલરેડી આપણે ક્લાસની અંદર ભણાવી ચૂક્યા છે. પરંતુ એક સુધારો કરવામાં આવ્યો છે કે જે 75 વર્ષ અથવા એના કરતાં વધારે ઉંમરના સિનિયર સિટીઝન હોય તો એને ઇન્કમ ટેક્સ ફાઇલ નથી કરવાનું. એવા લોકો કે જે માત્ર પેન્શન અને ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ગુજારો કરતા હોય, બરાબર છે. વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી ટાઈમ લિમિટ જે છે, રાઈટ, એ રીઓપનિંગ ઓફ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ માટે પણ ઓછી કરી દેવામાં આવી છે. ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટીની સ્થાપના કરવામાં આવશે સ્મોલ ટેક્સ પેયર્સ કેસીસ માટે. ત્યાર પછી ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ જે છે એ ફેસલેસ કરવામાં આવશે, એની ચર્ચા પણ મિત્રો આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી છે મિત્રો ટેક્સ ઓડિટ લિમિટ જે છે, રાઈટ, એ લિમિટને વધારવામાં આવશે એવા વ્યક્તિઓ માટે કે જે 95% એમના ટ્રાન્ઝેક્શન જે છે એ ડિજિટલી કરતા હોય, રાઈટ. તો આ એક અગત્યનો સુધારો છે, એ તમારે યાદ રાખવાનો છે. ત્યાર પછી મિત્રો પ્રી ફાઇલિંગ ઓફ રિટર્ન્સ વિલ ઓલ્સો કવર અંડર કેપિટલ ગેઇન ફ્રોમ લિસ્ટેડ સિક્યુરિટીઝ, ડિવિડન્ડ એટસેટ્રા, બરાબર. ત્યાર પછી મિત્રો ડિવિડન્ડ પેમેન્ટ જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હોય અથવા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હોય, રાઈટ, તો એને મિત્રો TDSમાંથી એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે. ત્યાર પછી એલિજિબિલિટી ઓફ ક્લેમિંગ ટેક્સ હોલિડે ફોર સ્ટાર્ટઅપ્સ પ્રપોઝ ટુ બી એક્સટેન્ડેડ બાય 1 more year, એટલે કે એ જે એલિજિબિલિટી હતી એને 1 વર્ષ વધારે એક્સટેન્ડ કરવામાં આવી છે. અને ત્યાર પછી મિત્રો એડિશનલ ડિડક્શન 1.5 લાખનું આપવામાં આવ્યું છે, રાઈટ, એવી લોનો પર કે જે 31 માર્ચ 2022 પહેલાં લેવાઈ ગઈ હોય, રાઈટ, અને એ જે સ્પેશિયલી એફોર્ડેબલ હાઉસીસ પરચેસ કરવા માટે લીધી હોય તો એના માટે આ બેનિફિટ છે એક્સ્ટ્રા. ટેક્સ રિટર્ન્સ ફાઇલર્સની વાત કરીએ મિત્રો, તો દેશની અંદર અરાઉન્ડ 2020માં 6.5 કરોડ લોકો છે કે જે ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. ત્યાર પછી મિત્રો વિવાદ સે વિશ્વાસ સ્કીમ જે છે, રાઈટ, એ ખૂબ જ ઇફેક્ટિવ સ્કીમ રહી છે, અને ટેક્સ પેયર્સના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અને ગવર્મેન્ટ પ્રત્યેનો વિશ્વાસ વધારવા માટે મિત્રો આ સ્કીમ જે છે એ ઘણા બધા લોકોએ ચોઈસ કરી છે. ઇન્ડાયરેક્ટ ટેક્સીસની વાત કરીએ મિત્રો, તો GST કલેક્શન જે છે એ તમે જોઈ શકો કે GST કલેક્શન જે છે એ વધ્યું છે, બરાબર છે, અને આ જે બ્લુ લાઈન જે છે એ મિત્રો 2019-20 બતાવે છે.
હવે એમાં કયા કયા મેજર ચેન્જીસ કરાયા છે? તો કે રેશનલાઇઝેશન ઓફ કસ્ટમ્સ ડ્યુટી સ્ટ્રક્ચર બાય એલિમિનેટિંગ આઉટડેટેડ એક્ઝેમ્પશન્સ, આ પહેલી વાત છે. બીજું છે મિત્રો, એમએસએમઈને સપોર્ટ કરવામાં આવશે કે જે રિસેન્ટલી જે આયર્ન અને સ્ટીલને ભાવ વધ્યા છે, બરાબર છે, અને તો એમએસએમઈને એકચ્યુઅલી એ બાબતે ફાયદો કરાવવામાં આવશે. અને મેટલ રિસાયકલર જે છે, રાઈટ, એમાં પણ ઘણું બધું ઘણી રિલીફ આપવામાં આવશે. ત્યાર પછી છે મિત્રો, રેશનલાઇઝેશન ઓફ ડ્યુટીઝ ઓન રો મટીરિયલ ઇનપુટ્સ ટુ મેનમેડ ટેક્સટાઇલ, તો એ પણ એક અગત્યની બાબત છે અને એની પણ જરૂર છે મિત્રો ગ્લોબલ કોમ્પિટિશન મેન્ટેન કરવા માટે. ત્યાર પછી રેશનલાઇઝેશન ઓફ કસ્ટમ ડ્યુટીઝ ઓન ગોલ્ડ એન્ડ સિલ્વર્સ જે વધારવામાં આવી હતી એને રેશનલાઇઝ કરવામાં આવશે. ત્યાર પછી ઇન્ક્રીઝ ઇન ડ્યુટી ઓન સોલાર ઇન્વર્ટર્સ એન્ડ લેન્ટન્સ ટુ પ્રમોટ ડોમેસ્ટિક પ્રોડક્શન, બરાબર છે, એટલે કે ડોમેસ્ટિક પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એ આ બાબતની અંદર વધારવામાં આવશે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી મિત્રો, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ ઓન સ્મોલ નંબર ઓફ આઇટમ્સ, બરાબર છે. ઇન્ડાયરેક્ટ ટેક્સીસ અને ડાયરેક્ટ ટેક્સીસની અંદર જે કંઈ બાબતો મિત્રો ચર્ચવામાં આવી છે એ તમારે યાદ રાખવાની છે, એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગવર્મેન્ટ પાસે પૈસા ક્યાંથી આવશે, રાઈટ, તો સૌથી વધારે પૈસા જે છે એ મિત્રો બોરોવિંગ એન્ડ અધર લાયાબિલિટીઝમાંથી આવશે, રાઈટ. ત્યાર પછી કોર્પોરેટ ટેક્સ 13%, ત્યાર પછી મિત્રો સોરી ત્યાર પછી જીએસટી કલેક્શન 15%, ત્યાર પછી કોર્પોરેટ ટેક્સ 13%, ત્યાર પછી ઇન્કમ ટેક્સ 14%, ત્યાર પછી કોર્પોરેટ ટેક્સ 13%, ત્યાર પછી છે મિત્રો યુનિયન એક્સાઇઝ ડ્યુટીઝ 8%, નોન ટેક્સ રેવન્યુ 6%, નોન ડેટ કેપિટલ રિસિપ્ટ 5%, અને 3% કસ્ટમ્સ. આ બધું શું છે એની ચર્ચા પણ ઓલરેડી મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ચૂક્યા છે, બરાબર છે, એટલે વિદ્યાર્થીઓને એવી ખબર હશે એવી અપેક્ષા રાખું છું. ત્યાર પછી મિત્રો, રૂપિયા જે છે પૈસા ક્યાં ખર્ચ થશે વધારે, બરાબર, તો એમાં મિત્રો અહીંયા જોઈ શકો તમે સૌથી વધારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટે રૂપિયા ખર્ચવામાં આવશે, રાઈટ. ત્યાર પછી છે સ્ટેટ્સ શેર્સ ઓફ ટેક્સીસ એન્ડ ડ્યુટીઝ, એટલે કે રાજ્યોને આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો 14% સેન્ટ્રલ સેક્ટર સ્કીમ પાછળ ખર્ચવામાં આવશે. ત્યાર પછી ફાઇનાન્સ કમિશન એન્ડ અધર ટ્રાન્સફર્સ, રાઈટ, એ 10% છે. સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ્સ છે એની પાછળ 9% ખર્ચવામાં આવશે. સબસિડીઝ અને ડિફેન્સ પાછળ 8-8% રિસ્પેક્ટિવલી ખર્ચવામાં આવશે, અને પેન્શન પાછળ 5%, બાકી બધા 10%, બરાબર. તો ઉતરતા અને ચડતા ક્રમમાં તમારે યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર મિત્રો પૂછાવાની શક્યતા વધારે છે. વેલ ફ્રેન્ડ્સ, રેવન્યુ રિસિપ્ટ શું છે, કેપિટલ રિસિપ્ટ શું છે, બરાબર છે. જો રેવન્યુ રિસિપ્ટ વધી છે આ વખતના બજેટ એસ્ટિમેટ્સમાં, કેપિટલ રિસિપ્ટ ઘટી છે કમ્પેર ટુ પ્રીવિયસ યર. રેવન્યુ એક્સપેન્ડિચર જે છે એ ઘટ્યો છે, અને રેવન્યુ કેપિટલ એક્સપેન્ડિચર છે આવનારા સમયમાં વધશે, બરાબર છે. તો આ જે ફેક્ટ્સ છે એ તમારે યાદ રાખવાના છે, કારણ કે એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા મિત્રો વધારે છે. આ મિત્રો તમે જાણો છો કે મનરેગાની અંદર એલોકેશન આ વખતે વધારવામાં આવ્યું છે. પીએમ કિસાન, એટલે કે કિસાન સન્માન નિધિ યોજના છે, બરાબર છે, એમાં પણ એલોકેશન જે છે એ પ્રીવિયસ યર જેટલું રાખવામાં આવ્યું છે. નેશનલ મિશન એજ્યુકેશન પાછળ ખર્ચો જે છે આ વખતે વધારવામાં આવ્યો છે. નેશનલ હેલ્થ મિશન પાછળ ખર્ચો વધારવામાં આવ્યો છે. જલ જીવન મિશન થકી જે પાઇપ વોટર જે છે ઘરો સુધી પહોંચાડવા પાછળ જે કંઈ ખર્ચો છે વધારવામાં આવ્યો છે. અમૃત અને સ્માર્ટ સિટી મિશન્સ છે, રાઈટ, એના પાછળ ખર્ચો આ વખતે વધ્યો છે. અને મેટ્રો પ્રોજેક્ટ્સ, બરાબર છે, એના પાછળ પણ. એટલે ઓવરઓલ એમ જોવા જાઓ મિત્રો તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન પાછળ ખર્ચો જે છે વધારવામાં આવ્યો છે, રાઈટ. હવે આ જે છે એ મિત્રો ચડતા ક્રમમાં છે, જે તમે અહીંયા જોઈ શકો કે મેજર એલોકેશન્સ રૂપિયા વાઇઝ કયા ક્ષેત્રને કરવામાં આવ્યું છે. સૌથી ઓછું મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સને, ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ધેન રેલવે, ધેન રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ, એગ્રીકલ્ચર વેલફેર, રૂરલ ડેવલપમેન્ટ, હોમ અફેર્સ, કન્ઝ્યુમર અફેર્સ, અને સૌથી વધારે મિત્રો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને આ વખતે પૈસાની ફાળવણી જે છે આ બજેટની અંદર કરવામાં આવી છે. તો ચડતા અને ઉતરતા ક્રમમાં આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે, એક્ઝામમાં આવી શકે છે, બરાબર.
હવે મિત્રો, આ બધી વાતો હતી અહીંયા સુધીની ભારત દેશના બજેટની, રાઈટ. હવે વાત કરી લઈએ મિત્રો ગુજરાત બજેટ એનાલિસિસની. આમાં અમુક બાબતો એવી શકે જે તમારે યાદ રાખવાની છે, બરાબર છે? જેમ કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, એના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. તો મિત્રો, 2020-21માં એ 13% જે છે એ 2019-20 કરતાં વધી છે, બરાબર છે? અને 2019-20માં પ્રીવિયસ યર કરતાં 11% જ વધી હતી, એટલે આ વર્ષે મિત્રો એ વધારે વધી. એક્સપેન્ડિચરની વાત કરીએ મિત્રો, તો એક્સપેન્ડિચર જે છે એ 2020-21માં 10.5% 2019-20 કરતાં વધ્યો છે. ટોટલ રિસિપ્ટની વાત કરીએ મિત્રો, એમાંથી જે દેવું છે રેટ ઉધાર એની એ બાદ બાકી કરીએ મિત્રો, તો એ એકચ્યુઅલી 8.4% વધ્યું છે કમ્પેર ટુ પ્રીવિયસ યર, જે તમે અહીંયા જોઈ શકો છો. ફિસલ ડેફિસિટની વાત કરીએ મિત્રો, તો 2020-21માં ટાર્ગેટેડ જે છે એ ફિસલ ડેફિસિટ ક્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના 1.78% રહેશે, બરાબર છે? એ મિત્રો 2019-20માં 1.63% હતી GSDPના, બરાબર છે? વેલ ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ વાત કરીએ, ઇન્ડસ્ટ્રી સેક્ટર છે, રૂરલ ડેવલપમેન્ટ છે, પોલીસ છે, આ ત્રણ બાબતો એવી છે કે જેમાં જેને સૌથી વધારે એલોકેશન આપ્યું છે, આપવામાં આવ્યું છે, બરાબર છે? એટલે કે કેટલા કેટલા ટકા વધારે કમ્પેર ટુ પ્રીવિયસ યર આ વખતના બજેટમાં ગુજરાતમાં આપવામાં આવ્યું છે એ અહીંયા પર્સન્ટેજમાં પણ લખ્યું છે, રાઈટ. અને સોશિયલ વેલફેર અને ન્યુટ્રિશન સેક્ટર જે છે, રાઈટ, એને મિત્રો 18%, રાઈટ, એ સૌથી વધારે ઘટાડો કરવામાં આવ્યો છે કમ્પેર ટુ પ્રીવિયસ યર એલોકેશનમાં, બરાબર? તો આ જે પાંચ બાબતો અહીંયા મેં તમને આપી છે એ તમારે યાદ રાખવાની છે, એક્ઝામની અંદર આવી શકે છે. ઓકે, ત્યાર પછી મિત્રો ટેક્સ પ્રપોઝલની વાત કરીએ ગુજરાત ગવર્મેન્ટની, રાઈટ. તો ઘણી બધી બાબતોમાં ટેક્સોમાં રિડક્શન કરવામાં આવ્યું છે, જેમ કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી વિલ બી રિડ્યુસ, કોલ્ડ સ્ટોરેજીસ જે છે એમાં મિત્રો 20%-10% કરી દેવામાં આવ્યું, રિલિજિયસ પ્લેસીસ જે છે ત્યાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી 25%-7.5% રૂરલ એરિયામાં અને 15% અર્બન એરિયાઝમાં કરી દેવામાં આવી. ઓન રેસિડ્યુરી કેટેગરી ઇન્કલુડિંગ ટ્રેડ એન્ડ કોમર્સ કેટેગરી એ 25%-20% ઘટાડી દેવામાં આવી, રાઈટ. એટલે કે ગવર્મેન્ટને આના કારણે મિત્રો 330 કરોડનો લોસ છે, જે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અલગ અલગ બાબતોમાં રિડ્યુસ કરવામાં આવી છે તેના કારણે. બીજું છે મિત્રો મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજના, એ અંતર્ગત સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ ગામડાઓની અંદર ખાસ કરીને મહિલાઓ માટે જનરેટ થાય એના માટે આ સ્કીમ જે છે એ લોન્ચ કરાઈ છે. વુમેન્સ સેલ્ફ હેલ્પ ગ્રુપ વિલ બી પ્રોવાઈડેડ ઇન્ટરેસ્ટ સબવેન્શન પરચેસ મિલ્સ ટુ ગ્રીન ગ્રેઇન્સ, બરાબર છે? આ સ્કીમને એટલી ફાળવણી કરવામાં આવી છે. દિનકર યોજનાની વાત કરીએ મિત્રો, તો 500 કરોડ રૂપિયાને ફાળવવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત મિત્રો પાવર ટ્રાન્સમિશન નેટવર્ક છે, રાઈટ, એને સ્ટ્રોંગ કરવામાં આવશે અને નવા સબસ્ટેશન જે છે, રાઈટ, એ ઇન્સ્ટોલ કરવામાં આવશે જેથી કરીને ખેડૂતોને ટાઈમલી ઇલેક્ટ્રિસિટી જે છે પહોંચાડી શકાય. ત્યાર પછી મોડર્નાઇઝેશન ઓફ અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ, રાઈટ. તમે જાણો છો કે અલંગ શિપ જે છે એ ભારત દેશનું સૌથી મોટામાં મોટું અને સૌથી વધારે અમાઉન્ટમાં શિપ જે છે એને ભાંગતું એક આખો મોટો બિઝનેસ છે, યાર્ડ છે, બરાબર છે? એને મોડર્નાઇઝ કરવામાં આવશે અને એ અંતર્ગત 15 નવી શિપ રિસાયક્લિંગ યાર્ડ બનાવવામાં આવશે અને 70 જે છે, રાઈટ, એને અપગ્રેડ કરવામાં આવશે. ઓકે, તો આ ચારે ચાર બાબતો મિત્રો યાદ રાખવાની છે, એક્ઝામની અંદર આવી શકે છે. ઓકે, ત્યાર પછી મિત્રો સેક્ટર વાઇઝ એક્સપેન્ડિચર કેટલું કેટલું છે એ આ ઉતરતા ક્રમમાં અહીંયા તમને આપ્યું છે, રાઈટ, કે સૌથી વધારે આ વખતે ગુજરાત ગવર્મેન્ટે એજ્યુકેશન, સ્પોર્ટ, આર્ટ એન્ડ કલ્ચરમાં ફાળવ્યું છે. ત્યાર પછી વોટર સપ્લાય, ધેન એનર્જી, ધેન હેલ્થ, ધેન ઇરિગેશન, ધેન ટ્રાન્સપોર્ટ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, રૂરલ ડેવલપમેન્ટ, સોશિયલ વેલફેર અને લાસ્ટમાં પોલીસ, બરાબર છે? પરંતુ એ અંતર્ગત મિત્રો આ તો ઉતરતા ક્રમમાં છે કે આ વખતે કેટલું કેટલું ફાળવવામાં આવ્યું છે, બરાબર છે? પરંતુ કઈ બાબતમાં અથવા કયા સેક્ટરમાં સૌથી વધારે વધારો થયો છે એની વાત કરશો મિત્રો, તો સૌથી વધારે વધારો ઇન્ડસ્ટ્રીમાં, ત્યાર પછી રૂરલ ડેવલપમેન્ટમાં, ત્યાર પછી પોલીસમાં,
બરાબર છે, એ રીતે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને સૌથી નેગેટિવમાં ગયું હોય મિત્રો તો -18.1, એટલે કે સોશિયલ અને સોશિયલ વેલફેર એન્ડ ન્યુટ્રિશનમાં -18.1 કમ્પેર ટુ પ્રીવિયસ યર, રાઈટ, ફાળવણી આ વખતે કરવામાં આવી છે, એટલે કે એટલા ટકા ઓછી કરવામાં આવી છે. તો એ જ રીતે મિત્રો તમારે અહીંયા તમારી જાતે આ બધી બાબતોને સેટ કરી લેવાની છે ચડતા અને ઉતરતા ક્રમમાં, કારણ કે એક્ઝામમાં મિત્રો એ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. ઓકે દોસ્તો, તો મિત્રો આ બધી બાબતો થઈ આજના લેક્ચરની, કે જે અંતર્ગત આપણે ભારતનું બજેટ 2021-22 વાળું અને ગુજરાતનું બજેટ જે લેટેસ્ટ છે, રાઈટ, એની ચર્ચા આપણે કરી. એક્ઝામમાં ઘણી બધી બાબતો મિત્રો આમાં અગત્યની હતી, એની ચર્ચા આપણે કરી લીધી. અને આંકડાકીય માહિતી પ્લસ નવી કોઈ સ્કીમ હોય અથવા એક્સપેન્ડિચર રિસિપ્ટ, ક્યાંથી પૈસા આવશે, ક્યાં જશે, રાઈટ, એ બધી બાબતોની ચર્ચા આપણે કરી. એ બધી જ બાબતો ચડતા અને ઉતરતા ક્રમમાં તમારે નોટ બનાવતી જવાની છે અને વારંવાર રિપીટ કરવાની છે, કારણ કે એક્ઝામની અંદર મિત્રો બજેટમાંથી ક્વેશ્ચનો પૂછાતા જ હોય છે. બરાબર છે, પ્લસ બજેટને રિલેટેડ કરંટ અફેર્સમાં જે કંઈ નવી નવી બાબતો આવતી હોય છે એ પણ સાથે સાથે તમારે અપડેટ કરતી રહેવાની છે, જેથી કરીને એક્ઝામમાં જે કોઈ લેટેસ્ટ એક્ઝામ આવતી હોય એમાં જો એ ક્વેશ્ચન પૂછાય તો ખોટો ના પડે તમારે. બરાબર છે દોસ્તો, તો આ બધી બાબતો થઈ યુનિયન બજેટ અને સ્ટેટ બજેટની. ઓકે દોસ્તો, થેન્ક યુ વેરી મચ.